નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલયની ક્લાસ 6 માં આપનું હાર્દિક સ્વાગત છે. બીએસસી સેમિસ્ટર 5 માં આપણે સબ્જેક્ટ મેથેમેટિક્સ પેપર સીસી એનટીએચ 503 યુનિટ 2 ની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. અને યુનિટ 2 ની અંદર આપણે એક નોર્મલી એક્ઝામ્પલ લઈ વખતે તમને લાસ્ટ લેક્ચરમાં મેં લખવા આપ્યો, પરંતુ સમ પ્રોબ્લેમના કારણે y1 square 2y1 into y2 plus x square
y square y2 plus y1 2 y1 ओके सॉरी y1 वेरिएबल सर सॉरी नहीं याद कर रहा सर अनुमान सर 2 y into y1 into y2 आने दे रहा सर सॉरी मैं नॉट एक बार निश्चित कर रहा हूं बाकी सर जब y square कांस्टेंट नहीं होती y1 पर हम करें पर y1 की कांस्टेंट है y square हो गई देखिए 2 y1 2 y1 तो जो तुम्हारा dx है कि dx ने तुम्हें पूरी साइड लेनी है એટલે કે dx ને મલ્ટીપ્લિકેશન કરશો તો તમારો આન્સર તમને મળશે ઓકે તો એ જગ્યાએ તમને શું મળશે du મળશે અને du શું મળશે કે હું જરા લખી દઉં છું કે du તમને મળશે 2y / y² + y² / y² + x² / 2y / y² હવે વિદ્યાર્થી મિત્રો v dx - du જે પ્રમાણે આપણે પ્રક્રિયા કરીએ છે એ જ પ્રક્રિયા આપણે આગળ વધીએ છે તો અહીંયા તમે જોશો તો v dx - du અને આની આ પ્રક્રિયા તરીકે dx મલ્ટીપ્લિકેશન કરશો તો શું લખાશે તો કે v dx - du is equal આની વાત આપણે જો કરીએ તો શું લખાશે તો y / y2 dx x / y1 / 2 dx + 2x / y2 dx આપણે આ સાથે dx મલ્ટીપ્લિકેશન કરીએ છે 2y2 dx + y2 dx માઈનસ અને આપણે માઈનસ સાઇન સાથે મલ્ટીપ્લિકેશન કરી અને એને સબટ્રેક્ટ કરીએ છે તો 2y / y2 / y2 - x / 2y1 / y2 હવે જે પ્રતિકૃતિ છે એ કટ આપણે કરી અને આગળની સાઇન લખીએ છીએ તમને વિદ્યાર્થી મિત્રો જ્યાં પણ પ્રોબ્લેમ છે ત્યાં તો ચેક કરી લેજો કે તમને પ્રોબ્લેમ ક્યાં આવે હવે ફરી બીજી વસ્તુ પણ ધ્યાન રાખજો કે આપણે સાથે સાથે લખતા પણ રહીએ છીએ જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે તો d હવે તમે દેખાય છે અહીં કે y² / y² બને du du / dx ઓકે અને dx આપણે દરેક જગ્યાએ dx લખો ત્યાં ખુલી ગયા છે પણ ધ્યાન રાખો dx નો કે લો છું dx 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 and dx ઓકે તો અહીંયા આપણે હવે તમે જોશો તો આની અંદર એક y² / y2 dx આ કેન્સલ આઉટ થાય છે બીજી વસ્તુ છે 2x² / y2 dx આપણો કેન્સલ થાય છે ત્રીજી વસ્તુ છે 2x / y2 dx આપણો કેન્સલ થાય છે ચોથી વસ્તુ છે ઓકે હવે આના અંદર વધે છે તો આટલું મળશે 2y1 dx plus y dx minus 2y1 square dx હવે જો આને લઈને તમે dx કોમન લઈ લેશો તો 2y1 plus y minus 2y1 square dx આ પછી તમારે જોડે રહેશે વિદ્યાર્થી મિત્રો પહેલા r તમે લખી દો છો કે કઈ રીતે પ્રક્રિયા તમારી ચેન્જ અપ થઈ શકે કઈ રીતે પ્રક્રિયા તમે કરી શકો તો એ પ્રમાણે જે પ્રક્રિયા તમે કરો છો ત્યારે તમને શું મળશે તો vdx અને આ du છે એને આ સાઈડ લાવશો અને તમે પ્રક્રિયા કરશો તો તમારો આન્સર હવે ડાયરેક્ટ લખી દો કે જો તમે ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરશો તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ની અંદર તમને મળશે y² y1 + 2 સોરી x² y² + તમને xy = c આ તમારું ફર્સ્ટ ઇન્ટિગ્રલ હશે કારણ કે તમારું ઇન્ટિગ્રલ છે y1 સેટા માટે તો તમે ફર્સ્ટ ઇન્ટિગ્રલ જ્યાં સુધી થશે ત્યાં સુધી તમે બંધ કરી શકશો આ રીતે તમને તમારો આન્સર તમને મળી શકે છે ઓકે હવે નેક્સ્ટ જે મેથડ છે એ આપણે મેથડ લઈએ છીએ કન્ટિન્યુ મેથડ રાખીએ છીએ આપણે તો એ મેથડ કઈ મેથડ છે એના માટે આપણે ચર્ચા કરીએ છીએ કે કઈ રીતે આપણે નેક્સ્ટ મેથડ શું છે એના માટે આપણે વિચારણા કરીએ છીએ અને એને મેથડના એક્ઝામ્પલમાં આપણે કરીએ છીએ તો નેક્સ્ટ મેથડ
इक्वेशन बनाई आने पे आपके हुए मतलब मैंने एक फंक्शन आपके हुए तो इन्हें आपके तरीके सॉल्व करना हो तो आम मेरा भी जब भी मेरा ऑफिस सिंपली जे इंटीग्रेशन बनाई है सर ओके सिंपली इंटीग्रेशन क्या है फाइंड करना हो सर ये ना मतलब ये होता है सर कि इक्वेशन ऑफ दिस टाइप कैन बी सॉल्व सिंपली देन बाय इंटीग्रेशन અને જ્યારે આ બાજુ ની ઇક્વેશન આપે છે ત્યારે તમારે સિમ્પલી ઇન્ટિગ્રેશન થી કામકાજ કરવાનું છે જે પ્રમાણે આપણે એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ એક્ઝેક્ટ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x અને પછી ઇન્ટિગ્રેશન બોથ સાઇડ ds કરી અને આપણે જે પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ બસ આ જ પ્રકારે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલે થોડું ઇન્ટિગ્રેશન આપણે વિચારવું પડશે અને આવા એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમારે બે માર્ક્સ માં પૂછાય છે ઓકે તો એનું બરાબર ધ્યાન રાખી અને આપણે કામકાજ કરી લઈએ છીએ તો એના માટે એક એક્ઝામ્પલ છે So, y cube is equal to x minus sin x. Y cube is equal to x minus sin x. ये वो आपने example बनाया आपने दोस्तों. अबे सोच तो कोई पर example आ रहा है solution और तो सोच के फरीदी तो आपने दोस्तों कि तमारी ऊपर ये तमारा statement है कि अलग तमारी equation अपने ऊपर से y cube is equal to x minus sin x. अबे integrating in both side integrating इंटीग्रेटिंग बोथ साइड के जो आप लिखी है सर के लगभग शुद्ध अर्थ में इंटीग्रेटिंग बोथ साइड दी है એટલે કે આપણો શું મળશે તો તમે અહીંયા જોશો તો તમને y2 મળશે x નું શું થશે x2 થશે માઈનસ sin x નું થશે તો માઈનસ cos x c where c is constant where c is constant c એ તો ચાલશે c પણ એ તો ચાલશે અગેન ઇન્ટીગ્રેટિંગ अगेन इंटीग्रेटिंग એટલે y1 ફરીથી તમે વિદ્યાર્થી મિત્રો લખો છો કે અગેન ઇન્ટીગ્રેટિંગ સાથે સાથે તમે પણ લખતા રહો છો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના આવે અગેન ઇન્ટીગ્રેટિંગ એટલે y1 આનું થશે x³ / 3 એટલે કે 6 cos x થશે - sin x ઓકે તો સોરી cos x થશે sin x + sin x ओके तो x क्यूब बाय 6 प्लस sin x प्लस sin x प्लस c2 वेयर c2 इज कांस्टेंट फॉर इट इन माय कोड अभी सुधी y आ रहा था એટલે કે y2 अगेन इंटीग्रेटिंग y2 x = 4 6 4 25 माइनस cos x ओके माइनस cos x प्लस c x स्क्वायर बाय 2 प्लस c2 x प्लस c3 हां सॉरी y2 इज અહીંયા આ તમારો શું થશે આ શું થશે તમારો આન્સર તો આ તમારા વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન આન્સર લાવવાના છે અને ધીસ ઇઝ ધી જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન જે નંબર 1 છે ઇક્વેશન 1 તો આ રીતે તમારે ઇન્ટિગ્રેટિંગ અગેન કરી અને કામકાજ આપણે કરવાનું છે ફરીથી તમે વિશ્વાસ કરો કે આ એક્ઝામ્પલ તમે લખી લીધો હશે જો ન લખ્યો હોય તો થોડીક સ્પીડ રાખી અને લખી દેશો જેથી કરીને આપણે આગળના એક્ઝામ્પલ તરફ વધી શકીએ વિદ્યાર્થી મિત્રો કંઈ પણ હાર્ડ નથી પરંતુ જો તમે મહેનત સારી રીતે કરશો તો હું માનું છું કે આ સુધી ડીમાં લગભગ તમને તકલીફ નહીં પડે અને સારી રીતે માર્ક્સ પણ તમે કવર કરી શકશો એમસીક્યુ હશે તો પણ ડી માં તમે વધારે કવર કરી શકશો કેમ કે જો તમને ઇક્વેશન ખબર હશે જો તમને મેથડ ખબર હશે તો પછી કોઈ એક્ઝામ્પલ એવો નહીં આવે કે કોઈ પણ એમસીક્યુ એવો નહીં આવે કે જે તમને ખબર નહીં પડતી હોય એ આપણે પૂરી પૂરો ટ્રાય કરીએ છીએ કે પેપર ની અંદર એક્ઝામ પેપર ની અંદર તમને કોઈ પણ એવો ક્વેશ્ચન ન હોય કે જે તમને ખબર ન હોય ઓકે તો નેક્સ્ટ આપણે હવે નેક્સ્ટ મિટર નું કામકાજ કરીએ છીએ શું થાય છે સોરી આ જે મિટર માં આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર આગળ વધીએ છીએ શું થાય છે જોઈએ છે તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારો y cube is equal to x into e to x. y cube is equal to x into e to x. Okay. હવે આપણે શું કરીએ છીએ તો ઇન્ટિગ્રેટિંગ અથવા ઇન્ટિગ્રેશન વી ગેટ આનું સોલ્યુશન આપણે ડાયરેક્ટલી લખી દઈએ છીએ તો આપણે તમારે ધ્યાન આપવાનું છે y cube y cube ઓકે હવે આને જો તમે કરશો તો આપણી ભાષામાં કઈ ગુજરાતીમાં તો અંડરસ સંકલન ઓકે ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ બરાબર પાર્ટની મદદથી આપણે કામ કરવાનું છે તો જો આને તમે u કહીએ છો આને શું કહીએ છો v કહીએ છો તો અહીં મેથડ શું છે u ઇન્ટિગ્રેશન dx માઇનસ ઇન્ટિગ્રેશન dy
તો હવે આપણે કયા પ્રમાણે જો લખવા જશો તો x e x ઇન્ટિગ્રેશન e x ઇન્ટિગ્રેશન કોઈ પ્રોબ્લેમ નથી આવતો ઇન્ટિગ્રેશન x એટલે કે 1 e x ઇન્ટુ dx એનો મતલબ કે x ઇન્ટિગ્રેશન dx માઈનસ e x y હવે y અગેન y બીકોઝ ઇન્ટિગ્રેશન આપણે y નું y સુધી લેવાનું છે ઇન્ટિગ્રેશન ક્યાં સુધી લેવાનું છે y સુધી લેવાનું છે તો અગેન ઇન્ટિગ્રેશન આપણે કરશું તો અગેન ઇન્ટિગ્રેશન કરીએ એટલે કે y1 = 2 ફરીથી તમને કહું છું કે આનું પાઠ આવશે ફરીથી આનું આવશે e x - e x ફરીથી e x કરશું તો - e x શું આવશે - e x આવશે ફરીથી y કરશો એટલે ફરીથી મેથડ સાથે અથવા તો આ એક્ઝામ્પલ બાકી હશે તો એક્ઝામ્પલ સાથે આપણે મળીએ છીએ. આભાર.